રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઈઝનથી ચાર બાળકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઘણોદ અને તણસવા નજીક આવેલ 8-10 કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવેલ છે, જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકો જણાવે છે. તેમાં તણસવા ગામ નજીક આવેલ બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવેલ અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નિપજેલ તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે. મૃતક બાળકો ઉંમર વર્ષ 2, કાર્તિક ઉંમર વર્ષ 3, કવિતા સિજલી બંસી, આમ કુલ ચાર બાળકોના 1-7 વર્ષના નાના બાળકોના મોત નિપજેલ છે. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, TDO, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરેલ છે. આ ચાર મૃતકો હાલ પરપ્રાંતીય મજૂર MP બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ આ તમામ બાળકોના મોતનું કારણ અકબંધ છે. આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સવાયો છે. વિપુલ ધામેચા, ZSTV, ઉપલેટા. તણસવા રોડ ઉપર અમારું કારખાનું આવેલું છે. ચાર છોકરાને ઝાડા ઉલટીના થયા હતા. બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા તે હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે, જ્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. કઈ રીતે ઘટના બની, શું હતું? બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીપજ્યું છે. જે દવાખાને લઈ ગયા હતા એક મૃત્યુ તો એ પામ્યું છે અને જૂનાગઢથી અમે રાજકોટ જવા નીકળ્યા ત્યાં એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે. હાલ પરિસ્થિતિ કેવી છે તમારે જે? અત્યારે તો બધું બધાને સારું છે, કોઈને કાંઈ વાંધો નથી. બે જ બાળકો ત્યાં સારવાર નીચે છે. મૃતકના નામ? કાર્તિક ને કવિતાબેન. ઉંમર કેટલી છે બેન?